જૂનાગઢ ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન હેઠળ જિલ્લા ચરસ ગાંજા અને ડ્રગ્સમાં પકડાયેલ આરોપીને માર્ગદર્શન આપવામાં આવ્યું. આજે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં પકડાયેલા એવા NDPSના ખાસ કરીને ચરસ ગાંજો MD આ પ્રકારના જે ગુનામાં સપડાયેલા હોય એવા ગુનેગારોને અહીંયા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવેલા છે. 50 જેટલા આરોપીઓની વ્યક્તિગત હાલની ચાલચલગત, એમના રોજગાર, હાલની પ્રવૃત્તિઓ, એમના સંપૂર્ણ ડોઝિયર આ બાબતની આખા દિવસ દરમિયાન એની પૂછપરછ પણ હાલ ચાલુ છે. સાથે સાથે એવો ભવિષ્યમાં આવી પ્રકારની પ્રવૃત્તિમાં ન જોડાય એ માટે એમને એક સમજ પણ કરવામાં આવી છે. આવા ગુનામાં સપડાવવાથી એમનું જીવન, એમના પરિવાર સાથેના એમના સંબંધો એ કેટલા દુષ્કર બન્યા છે એમની પણ એમણે એ લોકોએ વાત કરી છે. ભવિષ્યમાં એ લોકો ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાશે નહીં આ પ્રકારની એક એમને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી છે, જેથી કરીને જૂનાગઢ જિલ્લામાં યુવાનો ડ્રગ્સની લતે ચડતા અટકે, ઓછામાં ઓછા લોકો સુધી આ દૂષણ જાય અને નાની મોટા જે ટેમ્પટેશન હોય છે કોઈને આ દૂષણ સાથેનું, તો એવી લાલચમાં ન ફસાય એ માટેની આ એક એક્સરસાઇઝ આજે રાખવામાં આવી હતી. SOG અને સમગ્ર જિલ્લાના થાણા અધિકારીઓ અને DYSPશ્રીઓની મદદથી આ જે આરોપીઓ છે એ આરોપીઓમાંથી ખાસ આપના માધ્યમથી મારે એ પણ એક મેસેજ આપવો છે કે એમાં કેટલાક આરોપીઓ એવા પણ છે કે જે નાના રિક્ષા ચાલકો છે, નાની છૂટક મજૂરી કરે છે અથવા તો નાના શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તો જ્યારે ઓછી આર્થિક આવકવાળા જે લોકો છે એવા લોકોને ઘણીવાર બીજા લોકો હેરાફેરી માટે કે એવી પૈસાની લાલચમાં ફસાતા હોય છે, તો મારે આપના માધ્યમથી એ પણ એક અપીલ કરવી છે કે આપ જે કંઈ રોજગાર વ્યવસાય કરો છો એમાં આર્થિક રીતે વધારે પૈસા મેળવવા માટેની એક તાલાવેલી એક અધીરાઈથી આવી શોર્ટકટની લાલચમાં ન પડી અને યોગ્ય વ્યવસાય સાથે પોતાનું જીવન ગુજારે. અને NDPS એ પોતાના માટે તો નુકસાનકારક છે, લાંબો સમય સુધી જેલમાં પણ રહે છે, સાથે સાથે એમને પારિવારિક અને કૌટુંબિક પણ નુકસાન થાય છે, સામાજિક રીતે પણ નુકસાન થાય છે અને સૌથી વધારે એમના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. પોતે આ પ્રવૃત્તિ કરતા અટકે અને એમના માધ્યમથી આ અન્ય લોકો પણ આમાંથી બોધપાઠ લઈને સુધરે આ માટેની આ એક સંપૂર્ણ એક્સરસાઇઝ અત્રે રાખવામાં આવેલી. યુવા વર્ગને શું સંદેશો આપશો? ખાસ યુવા વર્ગને સંદેશો એ છે કે કેટલાક યુવાનો એવું માને છે, ખાસ ગાંજો અને અન્ય પ્રકારના જે નશીલા પદાર્થો માટે, તો મારી યુવા વર્ગને અપીલ છે કે આપની એવી રોમાંચક પ્રવૃત્તિ કરો, સ્પોર્ટ્સ કરો, અન્ય એવા એક્સાઇટિંગ ગેમ્સ રમો અને સાથે સાથે અન્ય એવા આપણા પરંપરાગત રીતે પણ એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે એમાં જોડાય, નહીં કે માત્ર મનોરંજન ખાતર પોતે યુવાનો છે એ પોતે એક ઉચ્ચ કક્ષાનો નશો કરવા માટે, વધારે કિક મેળવવા માટે જે રીતે એની માનસિકતા થઈ છે, એવા યુવાનોને, ખાસ જે લોકો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે, એવા યુવાનો પોતાની સંગત દોષને કારણે જે રીતે ફસાય છે, ત્યાર પછી એમની કેરિયર પણ ખરાબ થાય છે, ત્યાર પછી એમનું ફેમિલી પણ, ખૂબ એવા યુવાનોના માતા પિતા જ્યારે અમને મળે છે ત્યારે ખ્યાલ આવે છે કે ખાનદાન એવા ફેમિલીના, સદ્ધર એવા પરિવારના પણ બાળકો આવી જ્યારે લતમાં ફસાય છે સંગદોષના કારણે, ત્યારે એમની માત્ર કારકિર્દી જ ખરાબ થતી નથી પણ એમનું જીવન પણ ખરાબ થાય છે. તો હું યુવાનોને આપના માધ્યમથી અપીલ કરું છું કે આવા ટૂંકા રસ્તા અપનાવવાને બદલે કોઈ એડવેન્ચરસ, કોઈ રોમાન્સ થાય, કોઈ એક્સાઇટિંગ થાય એવી પ્રવૃત્તિઓમાં જોડાય અને પોતાનું જીવન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે પોતાની કારકિર્દી ઘડે એવી હું અપીલ કરું છું. સર, મુખ્ય સ્પોર્ટ એવા કયા છે કે જ્યાંથી આ અત્યારે આવું થઈ ગયું? ખાસ કરીને જૂનાગઢમાં જે આપણે ખ્યાલ છે કે આગળ પણ ઝાંઝડા રોડ અને જ્યાં પાનના ગલ્લે આવા યુવાનોની બેઠક ઉઠક હતી એના ઉપર આપણે ખાસ છે એ કડકાઈ કરેલી. માંગરોળ વિસ્તારમાં પણ આ બાબતે કડકાઈ કરેલી. કોલેજીસની આગળ પાછળના જે પાનના ગલ્લાઓ કે એવી કોઈ ચાની કીટલીઓ કે નોનવેજની લારીઓ છે જ્યાં આવા યુવાનોની બેઠક ઉઠક હોય છે એવા વિસ્તારમાં ખાસ પોલીસની વોચ છે અને એમના રૂટ છે, ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશનના મોડ છે કે સુરત કે અમદાવાદથી મોટા શહેરોમાંથી જે લાવતા હોય છે કે જે યુવાનો ત્યાં ભણવા અર્થે અથવા ભૂતકાળમાં એ ભણીને આવતા હોય છે અને જૂના સંપર્કો હોય છે એવી રીતે લાવવા માટે કોશિશ કરતા હોય છે,
તો એવા ઇસમો પર પણ વોચ રાખવાની હાલ SOG અને અન્ય પોલીસ સ્ટેશનમાં આની ખાનગી વોચ પણ ચાલુ છે. સર, કોઈ વ્યક્તિ ખાનગી બાતમી દેવા માંગતું હોય તો પોલીસ સુધી કઈ રીતનો સંપર્ક કરી શકે? ચોક્કસપણે SOGના અમે એક ખાનગી નંબર જાહેર કર્યા છે. દરેક શહેરમાં અને અહીંયા જૂનાગઢ શહેરમાં દરેક જગ્યાએ શેરીએ શેરી અને આપ રસ્તા ઉપર જોઈ શકો છો, નો ડ્રગ્સ, સે નો ટુ ડ્રગ્સની સાથે સાથે આઈ લવ જૂનાગઢ, આઈ હેટ ડ્રગ્સના જે બેનર્સ છે એમની નીચે એક SOGનો નંબર આપ્યો છે, કે જે માત્ર વોટ્સએપ નંબર છે. એ અધિકારી સિવાય એ કોઈ નીચે અમારા કોન્સ્ટેબલ સ્ટાફ પણ એ આ નંબર જોતા નથી. આમ છતાં જો એવું લાગતું હોય તો પોલીસ અધિક્ષકના કે DYSP ના પણ જાહેર નંબર છે. દરેક પોલીસ સ્ટેશનમાં DYSP શ્રીના નંબર પણ ત્યાં જાહેરમાં બોર્ડ લગાડેલા છે. તો આપ અમને ખાનગીમાં વોટ્સઅપમાં મેસેજ કરશો, સંપૂર્ણપણે ગેરંટી સાથે કોઈ પણ આવી માહિતી આપનારનું નામ છે એ સંપૂર્ણ રીતે ગુપ્ત રહેશે, એની હું આપ સૌને આપના માધ્યમથી હું ખાતરી આપું છું. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી, ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે.